જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આજના વિડીયોમાં આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોશું, ગોલીય સપાટી વડે થતું વક્રીભવન. હવે આની અંદર ધ્યાન આપજો, જો આની અંદર ખબર પડી ગઈ તો આના પછીની થિયરી છે કે લેન્સનું સૂત્ર જે આપણે સાબિત કરવાનું છે તેમાં પણ ખ્યાલ આવશે. હવે ગોલીય સપાટી એટલે કર્વ શેપની કોઈક સપાટી હોવી જોઈએ. હવે તેની એક બાજુ જો કલર કરવામાં આવે તો એ શું બની જાય, અરીસો બનશે. પણ જો કલર ના કરેલો હોય તો તેમાંથી આરપાર તમને વસ્તુ દેખાશે. બરાબર, તો ધારો કે એક ગોલીય સપાટી છે આ રીતનું, અને તેનું જે આ દર્પણ મુખ હોય તે કેવું રાખવાનું, બને તેટલું નાનું રાખવાનું. આ એની અક્ષ છે. અહીંયા ઓ બિંદુ પાસે કોઈક વસ્તુ મૂકેલો છે, ઓબ્જેક્ટ. અને અહીંયા હવે ગોલીય સપાટી પર કોઈ પણ બિંદુ આગળ જો તમે લંબ ડ્રો કરો, તે લંબ હંમેશા તેના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. વક્રતા કેન્દ્ર એટલે આ જે ગોલીય સપાટી કરી આખું કોઈ વર્તુળ હશે તેનો જ નાનો ભાગ છે. તો એ જે ઓરિજિનલ વર્તુળનું આ ગોલીય સપાટી કાપેલી છે આપણે, તેનું જે કેન્દ્ર હોય તેને શું કહેવાય, એનું વક્રતા કેન્દ્ર કહેવાય. આ સી, કે આખો ગોળો હશે તેનું કેન્દ્ર સી છે, તેનો આ નાનો ભાગ છે. તો સપાટી પર જે પણ લંબ ડ્રો કરવામાં આવે તે શામાંથી પસાર થશે, વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. હવે અહીંયા એન બિંદુ છે, બરાબર. તો હવે આ વસ્તુ ઓનું પ્રતિબિંબ મારે મેળવવું છે. તો વસ્તુ ઓમાંથી એક કિરણ નીકળે જેને હું કહું આપાત કિરણ. હવે આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે તેને શું કહેવાય, આઈ. અને આ પાતળું માધ્યમ છે એન વન, અને આ જે કાચ અંદરનું જે માધ્યમ ખરું, આ ગોલીય સપાટી એટલે આખી અહીંયા ભરેલી છે, બરાબર, આખો કાચ જ છે, તેનો વક્રી ભવનાંક છે એન ટુ. અને અહીંયા એન ટુ ગ્રેટર દેન એન વન છે, આ આખું માધ્યમ જ છે, બરાબર. તો પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે શું થશે, કિરણ લંબ તરફ વાંકવું વળે એમ સીધું જવું જોઈએ, તો એની જગ્યાએ ટર્ન મારશે, અને એ ટર્ન મારી અને અહીંયા આવે છે, બરાબર. તો આપાત કિરણ વક્રીભૂત કિરણ, તો તેણે લંબ સાથે બનાવેલો ખૂણો તેને શું કહેવાય, વક્રીભૂત કોણ આર. કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ ક્યારે મળે, વસ્તુમાંથી બે કિરણ જવા જોઈએ અને એ સામેની બાજુ એ બે જ્યાં ભેગા થાય, અથવા તો એ જ બાજુ જ્યાં એ બે કિરણો ભેગા થાય પરાવર્તન પામીને અથવા તો વક્રીભવન પામીને, તો તે બિંદુ આગળ પ્રતિબિંબ રચાય. તો ઓમાંથી આ એક કિરણ ગયું, બીજું ઓમાંથી એક સીધું કિરણ જાય. હવે આ સીધું કિરણ જ્યારે સપાટીને કોઈ પણ સપાટીને લંબરૂપે કિરણ આપાત થાય ત્યારે આપાત કોણ ઝીરો હોય ત્યારે તેનું વક્રીભવન થતું નથી, સીધે સીધું નીકળે, એટલે આ સીધે સીધું અહીંયાથી નીકળશે અને અહીંયા આવીને ટચ થશે. તો બે કિરણો નીકળે છે, એક અહીંયા ઉપરથી એમ આવે છે અને એક સીધું, એ બંને અહીંયા ટચ થયા માટે ઇમેજ અહીંયા મળશે, ઓબ્જેક્ટ એનું પ્રતિબિંબ ઇમેજ આઈ અહીંયા મળશે. હવે અહીંયાથી હું લંબ ડ્રો કરું, તેને કહેવું એન એમ. હવે આ વક્ર સપાટી બહુ જ નાની છે એટલે આ જે અંતર ખરું તેને તમે અવગણી શકો, ખરેખર આ સપાટીનો ધ્રુવ અહીંયા છે. તો વસ્તુ અને ધ્રુવ વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહેવાય, પણ આ અંતર બહુ જ નાનું છે એકાદ એમએમ જેવું, બરાબર, એટલે આપણે એને અવગણીએ છીએ. તો હવે આ વસ્તુ અને આ પ્રતિબિંબ, સોરી આ એમ, તો વસ્તુ અને આ એમ એ બે વચ્ચેનું જે અંતર હોય તેને વસ્તુ અંતર યુ કહેવાય, ખરેખર ધ્રુવથી આવે પણ આપણે અહીંયા નિયરલી ઇક્વલ ટુ લઈ લઈએ છીએ, તો આ વસ્તુ અંતર યુ. આ પ્રતિબિંબ તેનું એમથી જે અંતર હશે તેને હું પ્રતિબિંબ અંતર વી કહી દઉં, અને વક્રતા કેન્દ્ર અને એ બે વચ્ચેનું અંતર છે તેને હું આર કહી દઉં. આટલો આપણે નિર્દેશ થઈ ગયો. હવે શું કરીએ, હવે આપણે આના માટે જે ખરું અહીંયાથી ત્રણ અહીંયા બે ત્રિકોણ બને છે, બરાબર, એક આ ત્રિકોણ બને છે ઓ એન સી, એક બીજો ત્રિકોણ એન સી અને આઈ. તો જ્યારે આપણને ખબર છે કે ખૂણા નાના હોય ત્યારે ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ તમે થીટા લઈ શકો અને સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા તમે લઈ શકો. નાના ખૂણા માટે ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા તમે લઈ શકો. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ કયા કયા બને છે તે જોઈએ, કે આ એક કાટકોણ ત્રિકોણ છે અહીંયા એન એમ સી, એ અહીંયા કાટકોણ ત્રિકોણ બને, પછી એન એમ આઈ એ પણ કાટકોણ ત્રિકોણ બને, અને આ બાજુ કયો ખૂણો બનશે, ત્રિકોણ એન એમ ઓ. હવે આપણે અહીંયા ત્રણ ખૂણા લેવાના છે, એક ઓ વાળો ખૂણો લેવાનો છે, એક સી વાળો અને એક આઈ વાળો. હવે ઓ વાળો ખૂણો કયા કાટકોણ ત્રિકોણમાં છે, એન એમ ઓમાં. તો ત્રિકોણ એન એમ ઓમાં ટેન થીટા, થીટા કયો લેવાનો છે, ઓ વાળો, એટલે એન ઓ એમ, એન ઓ એમ ટેન થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની, સામેની બાજુ કઈ છે એમ એન, છેદમાં પાસેની બાજુ કઈ છે ઓ એમ. પણ ખૂણો નાનો છે એટલે ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, માટે ટેન કાઢી નાખું તો ખૂણો એન ઓ એમ ઇઝ ઇક્વલ ટુ એમ એન અપોન ઓ એમ
સમીકરણ નંબર 1 બીજો કાટકોણ ત્રિકોણ આ સી લેવાનો છે તો સી કયા ત્રિકોણમાં છે એનએમસી માં છે તો ત્રિકોણ એનએમસી માં 10 ખૂણો કયો લેવાનો સી એટલે સી વચ્ચે રાખવાનો તો એનસીએમ એનસીએમ ઇઝ ઇક્વલ ટુ શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ ખૂણાની સામેની બાજુ એનએમ અથવા એમએન છેદમાં પાસેની બાજુ કઈ થશે એમસી હવે ખૂણો પાછો નાનો છે તો ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા એટલે ટેન નીકળી જશે અને ખૂણો એન સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ એન અપોન એમ સી સમીકરણ નંબર 2 ત્યાર પછી આ ત્રિકોણ ખૂણો આઈ લેવાનો છે તો એના માટે કયો ત્રિકોણ બનશે આઈ માટે એન એમ આઈ માં 10 આઈ ખૂણો લેવાનો છે એટલે એને વચ્ચે રાખો એન આઈ એમ NIM ઇઝ ઇક્વલ ટુ શું થશે સામેની બાજુ છેદમાં પાસે સામેની બાજુ MN અને પાસેની બાજુ કઈ MI હવે અહીંયા તમે OM પણ કહી શકો કે MO પણ અને આપણે MO લઈએ M થી જ બધાને નામ આપીએ તો અહીંયા શું થશે MO MO અને અહીંયા પણ tan થીટા ઇઝ નિયર ઇક્વલ ટુ થીટા માટે ખૂણો NIM ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI સમીકરણ નંબર 3 તો 3 ખૂણો મળી ગયા 1 2 અને 3 હવે આપણે ત્રિકોણનો બહિષ્કોણ લઈએ કે આ જે ત્રિકોણ કરો ઓ એન આઈ આખો ત્રિકોણ તેનો બહિષ્કોણ કયો છે આઈ ત્રિકોણનો બહિષ્કોણ એટલે ત્રિકોણની બહાર તરફ તો કોઈ પણ બહિષ્કોણનું માપ એ અંતઃસમકોણના સરવાળા જેટલું હોય અથવા તો આ સી વાળો ત્રિકોણ લઈએ એન એન ઓ અને સી એન ઓ સી એ ત્રિકોણનો પણ બહિષ્કોણ આઈ થશે હા આ ત્રિકોણ હશે આનો નહીં થશે આનો થશે આ સી માંથી લાઈન ડ્રો કરેલી છે એટલે અહીંયા આ રીતનો થશે આકૃતિ આ ઓ અહીંયા એન અને સી આઈ ની આવશે આઈ ની તો લાઈન અલગ છે બરાબર આ સી વાળી લાઈન છે એટલે આ લાઈનને તમે લંબાવો આ રેખાને તો અહીંયા તમને આપાતકોણ આઈ મળે છે તો આ બહિષ્કોણ તો બહિષ્કોણનું માપ એ અંતઃસમકોણના સરવાળા જેટલું થાય એટલે આ ખૂણા અને આ ખૂણો એ બેનો સરવાળો કરો તો તમને આઈ મળશે તો આપણે લખીએ કે ત્રિકોણ એન ઓ સી નો બહિષ્કોણ આઈ છે માટે આઈ બરાબર શું થશે ઓ વત્તા સી માટે ખૂણો આઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ એટલે કયો એન ઓ આપણે લખ્યું છે ને એન ઓ એમ વત્તા ખૂણો સી વાળો કયો ખૂણો છે એન સી એમ હવે આઈ ઇઝ ઇક્વલ ટુ એન ઓ એમ એની કિંમત કેટલી છે એમ એનના છેદમાં એમ ઓ એમ એન અપોન એમ ઓ વત્તા એન સી એમ એની કિંમત કેટલી છે એમ એનના છેદમાં એમ સી અપોન એમ સી અને નામ આપું સમીકરણ નંબર 4 હવે આઈ શોધાઈ ગયા હવે મારે આર શોધવા છે બરાબર તો હવે એના માટે શું કરું કે બીજો એક કોઈ ત્રિકોણ લઈ લઉં અને તેનો બહિષ્કોણ આપણે શોધીએ તો આ એક ત્રિકોણ કયો થશે આર માટે એન સી આઈ આ ત્રિકોણ એન સી આઈ તેનો બહિષ્કોણ કયો છે આ ખૂણો સી છે તેની આકૃતિ આર બનશે એન સી અને આઈ બરાબર આ ખૂણો આર છે તો આ જે ખૂણો ખરો બહિષ્કોણ તેનું માપ કેટલું થશે આ ખૂણો આઈ અને એન એ બંને ખૂણાના આઈ અને આર અથવા તો આઈ અને એન એ બંને ખૂણાના સરવાળા જેટલું થાય તો ત્રિકોણ એન સી આઈ નો બહિષ્કોણ કોણ છે સી છે એટલે કે એન સી એમ છે માટે ખૂણો એન સી એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય આઈ વાળો ખૂણો એટલે એન આઈ આપણે નામ આપેલું છે એન આઈ એમ ખૂણો એન આઈ એમ પ્લસ ખૂણો આર ચાલો એ બંનેની કિંમત મૂકીએ એન સી એમ અને એન આઈ એમની તો એનસીએમની કિંમત કેટલી છે આપણી એનસીએમ બરાબર એમએનના છેદમાં એમસી એમએન અપોન એમસી ઇઝ ઇક્વલ ટુ એનઆઈએમ એની કિંમત કેટલી છે એમએનના છેદમાં એમઆઈ વત્તા આર મારે આર શોધવા છે તો આરને કરતા બનવું તો આપેલી બાજુ તો માઇનસ તો એમએન અપોન એમસી માઇનસ એમએન અપોન એમઆઈ સમીકરણ નંબર 5 હવે આઈ અને આર મને મળી ગયા તો હવે સ્નેલનો નિયમ હું વાપરું
ચાલો હવે અહીંયા એન બિંદુ આગળ સ્નેલના નિયમ મુજબ શું થાય એન વન સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન આર એન બિંદુ આગળ સ્નેલના નિયમ મુજબ શું થશે એન વન સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન આર પણ સાઇનની અંદર પણ ખૂણો બહુ જ નાનો હોય તો શું થશે સાઇન આઈ ઇઝ નિયરલી ઇક્વલ ટુ આઈ સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા અને સાઇન આર નિયરલી ઇક્વલ ટુ ખાલી આર માટે અહીંયા શું થશે એન વન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ આર ચાલ એન વન આઈની કિંમત એમ એન અપોન એમ ઓ વત્તા એમ એન અપોન એમ સી ઇઝ ઇક્વલ ટુ એન ટુ અને આરની કિંમત એમ એન અપોન એમ સી માઇનસ એમ એન અપોન એમ આઈ હવે અહીં જો અહીંયાથી એમ એન કોમન નીકળશે અને અહીંયા પણ એમ એન કોમન નીકળશે અને કેન્સલ તો બાકી શું રહેશે એન વન અથવા એન વન અંદર જાય તો શું ગુણાશે તો એન વનના છેદમાં એમ ઓ વત્તા એન વનના છેદમાં એમ સી ઇઝ ઇક્વલ ટુ એન ટુ અંદર જાય તો એન ટુના છેદમાં એમ સી માઇનસ એન ટુના છેદમાં એમ આઈ હવે એમ ઓ એમ અને ઓ એટલે વસ્તુ અને એમ વચ્ચેનું અંતર તેને તો વસ્તુ અંતર કહેવાય તો એમ ઓ ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ થશે વસ્તુ અંતર ઋણ આવે પછી એમ સી તો એમ અને સી એટલે વક્રતા ત્રિજ્યા હવે આ આપાત કિરણના દિશામાં તો આપાત કિરણની દિશામાં એમ થી સી તરફ જાવ તો આપાત કિરણની દિશામાં જાવ એટલે વક્રતા ત્રિજ્યા કેવી આવશે પ્લસ એટલે એમ સી બરાબર પ્લસ આર અહીંયા એમ સી છે એમ આઈ એમ અને આઈ એટલે અહીંયા એમ થી વસ્તુ તરફ જવાનું છે પ્રતિબિંબ તરફ એટલે આપાત કિરણની દિશામાં જવાનું એટલે એ પણ કેવું આવશે પ્લસ તો એમ આઈ બરાબર શું આવશે પ્લસ વી પ્રતિબિંબ અંતર એ બધાની હું કિંમત મૂકું તો શું થશે એન વન છેદમાં એમ ઓની જગ્યાએ શું લખો માઇનસ યુ પ્લસ એન વન એમસીની જગ્યાએ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ એમસીની જગ્યાએ પ્લસ આર માઇનસ એન ટુ એમઆઈની જગ્યાએ શું આવશે વી આવશે હવે આપણે આરવાળાને ભેગા કરીએ તો આ આરવાળું પેલી વાત જાય તો માઇનસ અને આ માઇનસ આવા જાય તો માઇનસ એન વન બાય યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ બાય આર માઇનસ એન વન બાય આર આ બંને લસા આર જ થશે માટે અહીંયા શું આવશે માઇનસ એન વન બાય યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વનના છેદમાં આર આ મોસ્ટ ટાઈમપી સૂત્રમાં લઈ ગયું કોઈ એક જ વક્ર સપાટી હોય તો તેના માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા તથા એમના વક્રીભવનના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ક્યારે એક જ વક્ર સપાટી હોય તો હવે આના પછી આપણે લેન્સ જોશું તો લેન્સની અંદર બે સપાટી આવે તો પહેલી સપાટી માટે આ સૂત્ર અને બીજી સપાટી માટે પણ આ સૂત્ર યુઝ કરશું ખ્યાલ આવી ગયો મોસ્ટ આઈમ્પી થિયરી એકવાર ના ખબર પડે તો પાછું જોજો બરાબર રાઇટિંગ પ્રેક્ટિસ કરશો તો 100% એમાં ખ્યાલ આવશે ખાલી જોવાથી ઇઝી લાગશે પરંતુ જ્યારે તમે ગણતરી કરશો ત્યારે ચિહ્નમાં અને પ્લસ માઇનસમાં ને એમાં બહુ જ ભૂલ પડશે એટલે રાઇટિંગ પ્રેક્ટિસ કરીને યાદ રાખવી ઓકે હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું